नजर करिए विगतवार समाचार ऊपर ने शुरुआत करिए कच्छना समाचार थी। तो कच्छमां फरीथी आज धरा धणधणी उठी छे। आज कच्छमां फरीथी 5 मिनिटमां बे वार ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં એક 12:57 કલાકે 4.6 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને બીજા આંચકાની વાત કરવામાં આવે તો આંચકો 1:01 કલાકે અને 3.6 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ભચાઉથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ જોવામાં આવ્યું છે। આમ રાતથી લઈને આજે બપોર સુધીમાં નાના મોટા 10 આંચકા નોંધાયા છે। નોંધનીય છે કે કચ્છમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાથી માત્ર કચ્છની ધરા જ નહીં પરંતુ આખું ગુજરાત ધણધણી ગયું હતું। अर्थक्वेक जी है, अर्थक्वेक एक प्रकार नो हजार्ड है। हजार्ड नी जी डेफिनेशन है, हजार्ड नी जी डेफिनेशन है, इट इज एनी इवेंट विच इज हेविंग पोटेंशियलिटी विच केन कॉज डिजास्टर। एटले कोई पण घटना एवी घटना जेना कारण जनहानि कि धनहानि थई शके एने आपणे हजार्ड कहेवाय छे। ने एना कारण अगर कई धनहानि कि जनहानि थाय छे तो एने डिजास्टर कहेवाय छे। हवे धारो कि आपणे रण में छीए, આપણે રણમાં છીએ અને હું અગર 9.9 થી 10 મેગ્નિટ્યુડનો ભૂકંપ પણ અગર આવે છે તો આપણે કોઈ કેઝ્યુઅલિટી થશે નહીં। તો અર્થક્વેક એક પ્રકારનો હઝાર્ડ છે, એનાથી બીવાની કોઈ જરૂર નથી। અને જે ડૂઝ એન્ડ ડોન્ટ જે આપણે છે, ડ્રોપ કવર એન્ડ હોલ્ડ, આ જે પ્રાથમિક જે એક્સરસાઇઝ છે એ આપણે અગર ભૂકંપ આવે એ કરીએ તો એનાથી આપણી કેઝ્યુઅલિટી બચી શકાય છે। એના પછી 10 ભૂકંપના જે માઇનર ટ્રેમર્સ છે એ આપણે ફીલ થયા છે અને આ જે ટ્રેમર્સ છે એ 3 મેગ્નિટ્યુડ અને 2.2 મેગ્નિટ્યુડ 2.9 મેગ્નિટ્યુડના ટ્રેમર્સ છે। એનો મતલબ છે કે આ એનર્જી રિલીઝ થાય છે એટલે એ આપણા માટે સારી વાત છે, કેમ કે જેમ એનર્જી રિલીઝ થશે તો આપણે મોટા ભૂકંપની શક્યતા હજી ઓછી થશે।